મારો વિદ્યાર્થી મિત્ર આર્યમ એજ્યુકેશન માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો, જેની અંદર ગયા પ્રશ્નની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 8 સુધીની વાત કરી હતી. આજે 9 નંબરના પ્રશ નમાં જો 31/3/2017 ના રોજ કેયુ લિમિટેડ નો કાજુ સર્વે નીચે મુજબ આપેલું. ઇક્વિટી શેર મૂડી 42, ઓફિસ વેચાણ ખર્ચા 24,000, ખરીદી 4,26,000, 10% ડિબેન્ચર 1,20,000, વેચાણ આપેલું 9,60,000, સોફ્ટવેર 1,20,000, મજૂરી 24,000, ડિબેન્ચર વ્યાજ 12,000, પગાર 3,00,000, બેંક ઓવરડ્રાફ્ટ 14,400, જમીન મકાન 2,28,000, શરૂઆતનો સ્ટોક 36,000, મળેલ વટાવ 15,600, દેવાદારો 1,80,000, બંને બાજુનો ટોટલ 13,50,000. અન્ય માહિતી નંબર 1 આખરમાલ સ્ટોક 42,000 રૂપિયા. 2 નંબર નફાના 50% લેખે કરવેરાની જોગવાઈ કરો. આપેલ વિગત પરથી 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપની દ્વારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો. હિસાબોને લગતી નોંધો જરૂરી નથી, એટલે આપણે જે પ્રમાણે બનાવીએ એ જ પ્રમાણે બનાવવાનો, અલગથી ગણતરી બતાવવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે પૂરા 11 ગુણ માટે નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વેયું બંને બનાવવાના હોય એવા દાખલાઓ ખૂબ જ અગત્યના છે. અને એ જ પ્રમાણેના 2 દાખલાઓ 9 અને 10, એ જ દાખલાઓ અને ઉદાહરણ આ રીતે બંને બનાવવાના હોય એવા દાખલાઓ જ આવવાની વધારે શક્યતા છે. તો સૌથી પહેલા કેયુ લિમિટેડનો 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનો નફા નુકસાનનું પત્ર. તો એના નમૂના મુજબ પહેલા તમારે આ રીતે નમૂનાઓ દર્શાવી અને જે જે એન્ટ્રી આવતી જાય એ પ્રમાણે ટાઇટલમાં મૂકી જવાને. તો સૌથી પહેલા નફા નુકસાનના પત્રકમાં 1 નંબર આવશે કામગીરીમાંથી ઉપજ, અને એમાં તમને વેચાણ આપેલો 9,60,000 અહીંયા ઇનર કોલમમાં દર્શાવી, પ્લસ આપણું બીજું ટાઇટલ આવશે પ્લસ 2 નંબર અન્ય ઉપજ, અને અન્ય ઉપજની અંદર તમને જો છેલ્લેથી બીજું આપેલું મળેલ વટાવ 15,600. ચાલો આ 1+2 નો ટોટલ કરીએ, એ આપણી કુલ ઉપજ બનશે 9,60,000 ને 15, એટલે 9,75,600. 9,75,600 એ આપણી 3 નંબર કુલ ઉપજ 1+2. ચાલો હવે એમાંથી 4 નંબર ખર્ચાઓ ગણીએ. ખર્ચાઓ 3 નંબરમાંથી માઇનસ કરશું. તો ખર્ચાઓની અંદર વપરાયેલ માલની પડતર અથવા તમને ખરીદી આપેલી, તો એ 2 માંથી ગમે તે જે આપેલું હોય એ દર્શાવવાનો. તો તમને વપરાયેલ માલની પડતર આપેલી અથવા ખરીદી આપેલી છે જો 4,26,000, એ અહીંયા અંદર દર્શાવો 4,26,000 ખરીદી. પછી 2 નંબર ગયા દાખલામાં આપણે તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર આપી દીધો, તો સીધો અહીંયા તમને શરૂઆતનો સ્ટોક આપેલો 36,000, આખર સ્ટોક આપેલો 42,000. તો શરૂના સ્ટોકમાંથી આખર સ્ટોક બાદ કરવાનો 36,000 માઇનસ 42,000, એટલે મિત્રો માઇનસ આવશે 6,000. માઇનસ આવે તો એ કાઉન્ટ્સમાં દર્શાવવાના છે. 6,000 રૂપિયા સ્ટોકમાં ઘટાડો થયો જે માઇનસ આવશે. ત્યારબાદ ત્રીજો નંબર આપણો ખર્ચાનો આવશે કર્મચારી લાભના ખર્ચા, એમાં પગાર પ્લસ મજૂરી
તો મિત્રો પગાર આપેલો છે 3 લાખ રૂપિયા અને મજૂરી આપેલી છે 24,000 તો 3,24,000 કર્મચારી લાભના ખર્ચા 3,24,000 ચાલો 4 નંબર આવશે નાણાકીય પડતર અને નાણાકીય પડતર ની અંદર તમને ડિબેન્ચર વ્યાજ આપેલું છે ડિબેન્ચર વ્યાજ 12,000 રૂપિયા પાંચ નંબર આવશે ઘસારો અને માંડી વાળી રકમો એની અંદર ઘસારો તમને આપેલો ઘસારો ઘસારો આપેલો નથી તો કઈ નહીં આપણે પત્રક બનાવેલું હોય તો એમાં ઘસારો નથી તો ડેશ ત્યારબાદ અન્ય ખર્ચા એમાં ઓફિસ વેચાણના ખર્ચાઓ તમને આપેલા 2 નંબરમાં 24,000 રૂપિયા ચાલો આ ખર્ચાનો ટોટલ કરો હવે એની અંદર સ્ટોકમાંથી ફેરફાર જે આપ્યો એ માઇનસ આપ્યો તો પેલા પ્લસ પ્લસ રકમનો સરવાળો અને એમાંથી 6,000 બાદ કરો એટલે ખર્ચાની રકમ આવશે કેટલી 7,80,000 ચાલો એ અહીંયા આઉટર કોલમમાં દર્શાવો 7,80,000 તો કુલ ઉપજ હતી 9,75,600 એની અંદરથી 78,000 ખર્ચાઓ બાદ કરો એટલે 5 નંબર તમારો બનશે કરવેરા પહેલાનો નફો 3 - 4 તો 9,75 માંથી 7,80 માઇનસ કરો તો આવશે તમારો તફાવત 1,95,600 1,95,600 એને કહેવાશે 5 નંબર કરવેરા પહેલાનો નફો 3 - 4 અને એની અંદર તમને હવાલા નંબર 2 માં કીધું કે નફાના 50% લેખે કરવેરાની જોગવાઈ કરો તો 1,95,600 ના અડધા કરો એ 6 નંબર બનશે 50% કરવેરાની જોગવાઈ કેટલી આવશે અને અડધી એટલે 97,800 બરાબર 22 - 44 ચાલો 97,800 આવ્યા એ 97,800 જેટલા 50% કરવેરા બાદ કર્યા ત્યારબાદ પણ 50% લેખે ચોખ્ખો નફો વધશે કરવેરા બાદનો તો એ 7 નંબર કરવેરા બાદનો ચોખ્ખો નફો 97,800 અને એ પાકા સરવૈયા લઈ ગયા ચાલો હવે આ રીતે નફા નુકસાનનું પત્રક બની ગયું હવે તમારે પાકું સરવૈયું બનાવવાનો તો પાકા સરવૈયામાં કેયુ લિમિટેડનું તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું એની અંદર સૌથી પહેલા ઊભા ફોર્મની અંદર 1 નંબર ઇક્વિટી અને જવાબદારીઓ તો એના ફોર્મેટ મુજબ પહેલા શેર હોલ્ડરના ભંડોળો એની અંદર મેઇન પોઈન્ટ આવશે પહેલો શેર મૂડી એમાં ઇક્વિટી શેર મૂડી પ્લસ પ્રેફરન્સ શેર મૂડી તો તમને અહીંયા ઇક્વિટી શેર મૂડી આપી 2,40,000 બીજો નંબર આવશે અનામત અને વધારો એમાં સામાન્ય અનામત અનામત ફંડ અનામત ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ નફા નુકસાનની જમા બાકી તો જે કરવેરા બાદનો ચોખ્ખો નફો આવ્યો 97,800 એ અનામત વધારા હેઠળ ચોખ્ખા નફાની બાકી 97,800 ચાલો આ બેનો ટોટલ કરો એટલે એ બનશે તમારા શેર હોલ્ડરના ભંડોળો કેટલા ટોટલ થાય 3,47,000 ચાલો ત્યાર પછી બીજો નંબર આવશે બિનચાલુ જવાબદારીઓ અને બિનચાલુ જવાબદારીની અંદર લાંબા ગાળાના ઉછીના નાણાં અને એની અંદર 10% ના ડિબેન્ચર
એક જ આપેલા 120,000 તો એને તમે મિત્રો અહીંયા પણ અંદર બતાવી શકો અને પછી સીધા બહાર 120,000 એક જ એન્ટ્રીસ. ચાલો ત્યારબાદ ત્રીજો નંબર ચાલુ જવાબદારીઓ, એમાં ટૂંકા ગાળાના ઉછીના નાણા અને એની અંદર તમને બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો 14,400 પ્લસ બે નંબર ટૂંકા ગાળાની જોગવાઈ અને ટૂંકા ગાળાની જોગવાઈ તરીકે તમે જે અહીંયા 50% કરવેરાની જોગવાઈ બાદ કરી તે 97,800. ચાલો આનો ટોટલ કરો તો 0 0 8 ને 4 12 ને 2 વધી 1 5 ને 7 12 ને 2 વધી 1 2 ને 9 11 112,200. ચાલો આનો ટોટલ કરીએ તો કુલ ટોટલ કેટલો આવે એ જણાવો. 3,87,000 3,37,800 3,37,800 + 1,20,000 + 1,22,000 તો કેટલો કુલ ટોટલ આવશે? ઓકે સરસ, 5,70,000 એ કુલ ઇક્વિટી અને જવાબદારીનો ટોટલ. હવે અહીંથી બે નંબર મિલકતો, મિલકતોની અંદર કાયમી મિલકતો, એની અંદર બે પોઈન્ટ દ્રશ્ય મિલકત અદ્રશ્ય મિલકત. તો દ્રશ્ય મિલકત ની અંદર તમને જમીન મકાન આપ્યા 2,28,000 અને અદ્રશ્ય મિલકત ની અંદર સોફ્ટવેર આપેલું 1,20,000. ચાલો આનો ટોટલ કરીએ તો 3,48,000 કાયમી મિલકત 3,48,000. હવે બે નંબર આવશે ચાલુ મિલકતો અને ચાલુ મિલકત ની અંદર માલ સામગ્રી, એમાં તમને આખર માલ સ્ટોક આપેલો 42,000 આખર સ્ટોક 42,000 અને વેપારી લેણા એની અંદર વેપારી લેણા એની અંદર દેવાદારો આપેલા 1,80,000. ચાલો આનો ટોટલ આવશે 2,22,000. હવે 50 3 50 4 50 5 50 ને 5 70. ચાલો એનો ટોટલ કરીએ તો મિલકતોનો કુલ ટોટલ 5,70,000. કુલ બે નંબર નો ટોટલ 5,70, અહીંયા ઇક્વિટી અને જવાબદારી નો ટોટલ 5,70. તો આ પ્રમાણે નો તમારો પ્રશ્ન નંબર 9 પૂર્ણ થયો. સૌથી સલ્લો પ્રશ્ન પરંતુ નમૂનાઓ તમારે કમ્પ્લીટ તૈયાર કરવાના અને એ પ્રમાણે નમૂના મુજબ એન્ટ્રીઓ ગોઠવવાની છે મિત્રો, અને લિમિટેડ દાખલાઓમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. કામગીરીમાંથી ઉપજ, એમાં અન્ય ઉપજ ઉમેરવાની, એમાં મળેલ વટાવ, મળેલ વ્યાજ, મળેલ કમિશન, ગાલખાત પરત, જે કંઈ આપેલું હોય તે, એટલે 1+2 નો ટોટલ કુલ ઉપજ બનશે. એમાંથી 4 નંબર ખર્ચાઓ, એમાં વપરાયેલ માલની પડતર અથવા ખરીદી, ગમે તે શબ્દ આપેલો હશે. તૈયાર માલના સ્ટોકમાં જો ફેરફાર આપી દીધો હોય તો સીધો દર્શાવી દેવાનો, સ્નેકર શરૂના સ્ટોકમાંથી આખર સ્ટોક બાદ કરવાનો, કર્મચારી લાભના ખર્ચા, એમાં પગાર મજૂરી જે કંઈ કર્મચારીને લગતું હોય એ દર્શાવવાનો, નાણાકીય પડતરની અંદર નાણાંને લગતા ખર્ચાઓ દર્શાવવાના, ઘસારો અને માંડી વળેલ રકમો અને અન્ય ખર્ચા, એમાં જે કંઈ બાકી વધેલા હોય તે, એટલે કુલ ખર્ચાઓ બનશે. કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરો એટલે કરવેરા પહેલાનો નફો આવશે. 3 - 4 = 5 નંબર બનશે. 6 નંબરમાંથી તમને જેટલા કરવેરા કીધા હોય એટલા બાદ કરવાના, એટલે કરવેરા બાદનો ચોખ્ખો નફો આવશે. જે પાકા સરવૈયામાં લઈ જવાનો એ અનામત અને વધારામાં એ નફાની રકમ ઉમેરવાની, એ ખાસ યાદ રાખવાનો, અને જેટલા કરવેરા તમે બાદ કરો એ ટૂંકા ગાળાની જોગવાઈ
ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાની જોગવાઈમાં કરવેરાની જોગવાઈ દર્શાવવાની, એ રીતે ઇક્વિટી જવાબદારીનો ટોટલ મિલકતોની અંદર જે આપેલું હોય એ પ્રમાણે દર્શાવી અને પાકું સર્વેયો પૂર્ણ કરવાનો. નવા પ્રશ્ન સાથે નવા વિડીયોની અંદર મળશું. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.